પદર રહેવાસી છું અને અમારી નારાયણનગર કુવાપદર જૂથ પંચાયત આવે છે તેમાં આ સોઢા રાજુભા અને અમે ઉમેદવાર તરીકે ઉભા રહીશું. નાલો હું પૂરો કરો, દેવુભા રૂપસંગજી એને ઉમેદવાર તરીકે અમે ઊભો રાખ્યા છે અમારી કુવાપદર નારાયણનગર પંચાયત જૂથ પંચાયત છે એમાં, અને એને અમે જીતાવશું બહુ જંગી મતીથી જીતાવશું, બરાબર બહુમતીથી. બધાને નથી કહેતા કુવાપદરમાં ઉપસરપંચ તરીકે રણજીતસિંહે ઊભા હતા, 5 વર્ષ ઉપસરપંચ હતા, એમનાથી જે થયું કામ વિકાસનું એને કામ કર્યું એ 100% સાચું, એ સત્ય એ બધાને સામે કેવું જરૂરી છે. રણજીતસિંહ પોતે નથી આવ્યા, હમણાં આવ્યા હતા, એ પછી કંઈક કામે ગયા હશે. બોલો, શું નામ તમારું? જય માતાજી, હું સોઢા દેવુભા રૂપસિંહ, ગામ નરાનગર જી, ઉર્ફે રાજુભા. જે બે ગામોએ મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એના ઉપર હું ખરો ઉતરવાની પૂરેપૂરી કોશિશ કરીશ. જે પણ કામ હશે અડધી રાતના મને ફોન કરશે તો હું જાગૃત રહીશ, વિકાસના કામો કરીશ. જે સરપંચની અંદર આવે છે કામ એના માટે હું રાત દિવસ મહેનત કરીશ, ગમે એ અડધી રાતના. બે ગામ ગમે, મારા નંબર છે 97317100888 97317100888 એ મારા નંબર છે. મને વિકાસનું કામ કરવું છે, જે પ્રજા મારા ઉપર વિશ્વાસ રાખે છે એના ઉપર હું ખરેખર ઉતરવાની પૂરેપૂરી કોશિશ કરીશ. અને તમારો ધન્યવાદ જે તમે અહીંયા આવ્યા. સાપુરો ન્યૂઝ, સંજી જાડેજા, ગામ નરાનગર, અમારે જૂથ ગ્રામ પંચાયત છે કુવાપદર. આને અંદર દેવુભા રૂપસંગજી ઉપે રાજુભા ને સરપંચમાં અમે ખડો કર્યો છે, સમજ્યા? બાકી આ લાયકાત ધરાવે છે આજની તારીખમાં, ભણેલો ગણેલો છે, હા, કાયદા કાનૂન નેટ બેટ બધું જાણે છે, હું તો અભણ છું, બરાબર, એ બધું જાણે છે. એને કારણે એને અમે ઊભો કર્યો છે કુવાપદર નારાયણનગર જૂથ ગ્રામ પંચાયતમાં. બહુ જંગી મત છે, અમારી ઈચ્છા છે જીતાવાની, ઉપર પ્રભુની મરજી. જય હિન્દ. ગામ કુવાપદર, તાલુકો અબડાસો, નીલો કચ્છ ઉચ્ચ, ને રાજભાગે ઊભો રાખ્યો છે, એ બહુમતથી જીતાવાનું છે. રાજભાગ વિકાસનું કામ કરશે? હા, કરશે કરશે. તમને ખાતરી છે? ખાતરી છે. ભણેલા છે? હા, અમને ખબર છે, દાબણ ભણેલા નથી અમે, ઓ રાજુભા ભણેલા છે. હા, વિકાસનું કામ કરશે? હા, વિકાસનું કરશે. તમને સરપંચ કેવો જોઈએ? ભણેલ ભણે? હા, ભણેલા ભણેલા છે. હા, ભણેલા છે. તમને ખાતરી છે? હા, ખાતરી છે. પહેલાનો સરપંચ શું કામ કર્યું? પહેલા કાંઈ નથી કર્યું, અમારો એક ટુકરો કરે છે સીસી રોડના, બીજું કાંઈ નથી. મેસોજી, ગામ નરાનગર, કુવાપદર જૂથ ગ્રામ પંચાયતની અંદર ઉમેદવાર તરીકે રાજુભા રૂપસંગજી સોઢાને અમે ઊભા રાખ્યા છે. તે ભણેલા છે, સેવાભાવી છે અને વિકાસ કરે એવા માણસ છે, સક્ષમ માણસ છે. છેલ્લા 20 વર્ષથી અમારી પંચાયત વિકાસ ઝંખી રહી છે, એવો ઉમેદવાર, એવો માણસ અમને નથી મળ્યો કે પંચાયતનો વિકાસ થઈ શકે. નાના નાના કામ માટે નલિયા સામાન્ય માણસને પોતાની મજૂરી કામ મૂકી કરી અને નલિયા ધક્કા ખાવા પડે છે, અને એ રાજુભા બધું કરશે એવી બાહેધારી આપે છે, અને અમને એના ઉપર 100% વિશ્વાસ છે અને જંગી બહુમતીથી એને જીતાડશો. સરપંચ એ ઉમેદવાર અસાંજો રાજુભા રૂપસિંહ, ગામ નારાનગર, આજે માલધારી ના કરે કામ કરી દા રાજુ, વખત આવ્યો ને આપડે તો દીધો ને આયો મને જોડે લાખ વો, અને બે કરો વિકાસ છે આની માંગણી, આશા કો રાખ્યા ને એની વાત, આશા કો જો આ કામ કર કરી હકલ કરી ની જીતીએ છે. હા, એમણે કામ કહી દો, છોકરો કામ કહી દો, લાગે તો હે ભણેલો ગણેલો, ભણેલો ગણેલો, આસી જંગલી મારું. હા, રાત્રિ જંગલ માં પેઈ મઈ મે પછાણે કો મખી હોય કો મચ્છર હોય, જાડેજા ભીખુભા ખેંગારજી, ગામ કુવાપદર. જમીન મુંજી તો 4 એકર જાય, પણ કુવાપદર સજે 200 એકર જમીન પીએ હતી. ડેમ ના બને, ઓગણ તૂટી હોય ગઈ સાલ, હજી શું તે સેવો નહીં, અહીં મુખી લેખી મળે અરજી ગઈ હોય, છતાં પણ એ ઓગન સેફટી ઓગન તૂટી હોય થઈએ નતો. સરપંચ કરી દા, અસાંખે ટેકો ડીંદા, અને જો આગળ ભણાયા હું અસાંખે કોઈ સરપંચ ટેકો ડનો ન હોય. અજી શું ઉની વટે ઘણા રજૂઆતું કહ્યું કે ભાઈ અસાંજો ઓગન તૂટી હોય, એન જો અહીં કર્યો અસી ખીડું માળું અહીંયા મળે, અને ડેમ માંથી ખટી ગયો હતા વર્ષોથી. ઉભો રાખ્યા ના ઉમેદવાર ખરેખર, હા, ભણેલો હોય અને અસાંખે વિશ્વાસ હોય કે એ ડેમ વિશે ખીડું વિશે કીન મળે કામ કરી દા, સમજા, અને પંચાયત જો જોકો પણ પંચાયત કે લગ દો કમ હું દો એ કરી દા. નામ તમારું? નામ વનરાસિંહ.
વનરજી કયો ગામ તમારું? ગામ કુવાપદર વનરસિંહ વાઘજી ગામ કુવાપદર મારું તાલુકો અબડા છો. અત્યારે સરપંચમાં કોને ઉમેદવાર તમે રાખ્યો છે? મેં રાજુભાઈ રૂપા નારાનગરના. બરોબર છે. ભણેલા છે? હા ભણેલા છે. એજ્યુકેશન? હા એજ્યુકેશન. ખરેખર ગામનો વિકાસ? ગામનો એ કે વિકાસ કરશે. હા પછી તમારે ખેડૂતો માટે કોઈ એવી જો? ખેડૂતો માટે પણ આપણે જરૂર પડશે તો લોનની બધા જરૂરત કરશે. માલધારી અત્યારે ગાયો માટે કહે છે, એમને નીડ કોઈ જોતી હોય તો માગણી કરજો. બરોબર. શાળાઓ માટે? નારાનગર ગામ થી આવું છું. પેલા તો આસામ ન્યૂઝનું અભિનંદન કરું છું. હવે વાત કરીએ ગામડાની, તો 25 વર્ષથી અમારા ગામમાં કોઈ વિકાસ નામનો થયો જ નથી. એમ 25 વર્ષથી અમારી પંચાયત ભાંગી પડી છે. નેતૃત્વ અને યુવા શિક્ષણિત અને અબડાસા તાલુકાના ભાજપના મંત્રી કિસાન મોરચાના એવા ઉમેદવાર ભાઈ શ્રી રાજુભાઈને અમે ઊભો રાખ્યો છે અને અમને પૂરેપૂરો બંને ગામ ઉપર વિશ્વાસ છે. જંગી બહુમતીથી વિજય થશે અને વિકાસની ઓર જે વિકાસની કડીઓ ખૂટે છે એ વિકાસની કડી પૂરી કરશે. 101 એ અમને પૂરેપૂરો વિશ્વાસ છે. ખેડૂ માટે શું વિકાસના કામો થશે? ખેડૂ માટે લોનનો કરી દેશે. પછી જે પાક દિયાનું નુકસાન થયો હોય કે આવતા સમયમાં જે વરસ આવે એનો બિયારણ છે એ બધી રીતે સબસિડી બધું બધું. તમારો જે ભણેલ છે? ભણેલ છે, જાગૃત છે, બધાના હૃદયમાં વસતો માણસ છે. બધાના હૃદયમાં, બંને ગામના હૃદયમાં. અમને સમજી લો 40 વર્ષથી પહેલી વાર યુવા ઉમેદવાર મળ્યો છે શિક્ષણિત અને હરેકના હૃદયમાં વસતો માણસ. જોકે હોદા વગર એ કામ કરે છે ભાઈ ગામનો, કોઈ દવાખાનાનો હોય કે કાંઈ પણ, કોઈ ગરીબ માણસને કોઈ પણ કોઈ સહાય ભાઈ હોદા વગર કામ કરે છે. હાલ ઘરી પોતે અબડાસા તાલુકા કિસાન મોરચાના મંત્રીનો હોદ્દો ધરાવે છે.